वैशाख महीना में शुक्ल पक्ष की तृतीया तिथि एटले अखात्रीज आ वर्षे 14 मई शुक्रवार छे। आ दिवसे करवामां आवतुं कोई पण शुभ कार्य सफल थई जाय छे। तेथी आ दिवसे लग्न, ग्रह प्रवेश, नवो व्यापार, धार्मिक अनुष्ठान अने पूजा पाठ करवामां आवे छे अने सोना चांदीनी खरीदी पण करवामां आवे छे। तो आओ जाणीए अक्षय तृतीयाना केटलाक उपाय जेने करवाथी तमने धनની પ્રાપ્તિ થઈ શકે છે। અખાત્રીજના દિવસે 11 કોળીઓ લઈને લાલ કપડામાં બાંધી લો અને તેને પૂજા સ્થાન પર મૂકી દો। બીજા દિવસે સ્નાન કર્યા પછી આ કોળીઓને તમારી તિજોરીમાં મૂકી દો। આવું કરવાથી તમારી આર્થિક પરેશાની દૂર થઈ જશે। ધનની દેવી લક્ષ્મી માતા માટે નારિયેળ સૌથી પ્રિય માનવામાં આવે છે। અખાત્રીજના દિવસે માં લક્ષ્મીની સમક્ષ એક નારિયેળ લાવીને સ્થાપિત કરો। આ ઉપાયને અજમાવવાથી તમારા ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં થાય। જો તમારી સંતાનનું લગ્ન નથી થઈ રહ્યું કે લગ્નમાં મોડું થઈ રહ્યું છે, યોગ્ય વર કે બધું નથી મળી રહ્યો, તો તમે અક્ષય તૃતીયાના દિવસે તમારી આસપાસ થનારા લગ્નમાં કન્યાદાન જરૂર કરો। આ ઉપાય કરવાથી જલ્દી જ તમારી સંતાનના લગ્નના યોગ બનશે। અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવેલ દાનનું અક્ષય ફળ મળે છે। પિતૃની આત્માની શાંતિ માટે અક્ષય તૃતીયાના દિવસે દાન જરૂર કરવું જોઈએ। અક્ષય તૃતીયાના દિવસે તમે ગરીબ લોકોને પંખો, ચપ્પલ, છત્રી, કાકડી અને શકટેટનું દાન કરી શકો છો। આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત કરશે। તો આ હતા એ 4 ઉપાય જેનાથી તમે ધન ધાન્ય પ્રાપ્ત કરી શકો છો। તો તમે પણ અખાત્રીજ પર આ ઉપાય જરૂર અજમાવો।